તો ગત 26 ડિસેમ્બર 2023 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભુજના નવા બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે લારી ગલ્લાવાળાઓને હટાવતા એસટી તંત્ર અને ફેરિયા વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો ત્યારે ફરી બસ પોર્ટ ખાતે ટ્રાફિકનું કારણ આગળ ધરીને તંત્ર દ્વારા ફેરિયાઓને હટાવવામાં આવતા તંત્રાર્થીઓ રોષે ભરાયા હતા. નવા વર્ષે બસ પોર્ટ શરૂ થતા જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે બીજી તરફ બસ પોર્ટની સામે આવેલી પાનની દુકાનોના હરામીનાળાથી ઢંકાઈ રહ્યું છે ત્યારે ભાજપના નેતાઓ આ દુકાનો ક્યારે હટશે માટે એકત્ર થઈ સવાલ ઉભા કરી રહ્યા છે. અમે કલેક્ટર ઓફિસમાં અને નામદાર જે છે નગરપાલિકાને અને જરૂર પડે કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર જવા માટેના પ્રયાસો અને પ્રયત્નો કરી રહ્યા છીએ, આયોજન કરી રહ્યા છીએ. એરપોર્ટમાં ઉભો એવું લાગે અમદાવાદના, બહુ સરસ છે. આવું ચોખ્ખું રાખે તો સારી વાત છે, તો મજા આવશે. નહીતર પછી જો બગડી ગયું તો પૂરું.